નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 1 વિષય ગણિત ગમન પાઠ 11 સંખ્યાઓ. તમે આગલા વિડિયોમાં જોયું 81 થી 90 સુધીની સંખ્યા આપણે બોલ્યા અને કયો દશક છે અને કયો એકમ છે તે આપણે જોયો. તો હવે આપણે આઇડલમાં પેજ નંબર 38 પરનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો જોઈએ શું કહે છે. ગણો અને ઉદાહરણ પ્રમાણે સંખ્યા લખો. આ આપણું ઉદાહરણ છે. પેન્સિલના બોક્સ કેટલા છે? તો કે 8 છે. 10-10ના જૂથ કેટલા છે? 8 છે. એક બોક્સમાં 10 પેન્સિલ છે એટલે 10નું એક જૂથ. એવી રીતે 8 જૂથ છે એટલે 8 દશક અને છૂટી પેન્સિલ કેટલી છે? 5. પછી કઈ સંખ્યા બનશે? બંને ભેગી કરશું તો 8 દશક અને 5 એકમ એટલે 85. 8 × 5 = 85. એવી રીતે આપણે જોવાનું છે. પછી બાજુમાં જોવો જોઈએ પેન્સિલના કેટલા બોક્સ છે? 10-10ના કેટલા જૂથ છે પેન્સિલના? ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા થયા? 8. તો દશકમાં આવશે 8 × 8. પછી છૂટા કેટલા છે? છૂટી પેન્સિલો કેટલી છે? ચાલો ગણો જો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. છૂટા કેટલા છે? 9. એટલે 9 એકમ 8 દશક. તો કઈ સંખ્યા બની? 8 × 9 = 89. 80 × 9 = 89. તો તમારે અહીં લખી નાખવાનું છે કયો દશક અને કયો એકમ. એવી રીતે પેન્સિલથી સારા અક્ષરે પૂરવાનું છે. પછી એવી જ રીતે 10-10ના કેટલા જૂથ છે પેન્સિલના? ચાલો તમે ગણો જોઈ. હા, 8 છે. 10ના જૂથ કેટલા છે? 8. તો દશકમાં આવશે 8. પછી એકમમાં કેટલા આવશે? કેટલી પેન્સિલ છૂટી છે? હા, એકમમાં 7 આવશે. તો તમારે અહીં એકમના બોક્સમાં 7 × 7 લખવાના છે. તો કઈ સંખ્યા બનશે? 8 × 7 = 87. 80 × 7 = 87. પછી જોઈએ, આ પણ એવી જ રીતે છે. દશકમાં 8 આવશે અને એકમમાં 6 આવશે. 6 પેન્સિલ છૂટી છે એટલે એકમમાં 6 લખવાના. અને 10-10ના જૂથ કેટલા છે? 8 છે. અને ગોળમાં તમારે લખવાનું રહેશે 8 × 6 = 86. 80 × 6 = 86. પછી જોઈએ, આ પણ એવી જ રીતે છે. દશકના ખાનામાં આવશે 8. 10ના જૂથ 8 છે. એકમ કેટલા છે? સરસ, એકમ 4 છે. તો એકમના ખાનામાં 4 લખવાના. પછી કઈ સંખ્યા બની? 8 × 6 = 84. 80 × 4 = 84. પછી જોઈએ, આ પણ એવી જ રીતે છે. દશકમાં આવશે 8. છૂટી કેટલી છે પેન્સિલ? 2. તો છૂટી હોય તેને આપણે એકમ કહીએ છીએ. એકમમાં 2, દશકમાં 8. પછી ગોળમાં કઈ સંખ્યા બની તે લખવાની. 8 × 2 = 82. 80 × 2 = 82. એવી રીતે આપણે બોલી શકીએ. પછી જોઈએ, 81 થી 90 સુધીની ખૂટતી સંખ્યાઓ લખો. જ્યાં જ્યાં સંખ્યા ખૂટે છે તે આપણે સારા અક્ષરે લખવાની છે અને સાથે બોલતું જવાનું છે. તો ચાલો આપણે જોઈએ. પેલી માછલીમાં શું કહે છે? આખી લાઈન છે આપણી 81 થી 90 સુધી. તો ચાલો આપણે બોલીએ. 81, 82, 83, 84, 85, 86, 87, 88,
નેવ્યાશી અને નેવ એવી રીતે પૂરેલી જ છે તમારે લાઈન, તો તમારે બોલતું જવાનું છે અને જે સંખ્યા ખૂટે છે તે તમારે લખતી જવાની છે. પછી બીજી માછલીમાં જોઈએ, 81 તો તમને આપેલા જ છે, આઠડે એકડે 81, તો હવે લખતા જાઓ. આઠડે બગડે 82, આઠડે તગડે 83, એવી રીતે 90 સુધી તમારે પૂરવાનું છે. પછી ઓક્ટોપસની લાઈન આવે છે, તેમાં 81 લખો, 82 લખો, 83 લખો, 84 તો તમારે લખેલા જ છે, બાકીની લાઈન તમારે 90 સુધીની પૂરવાની છે અને સાથે સાથે બોલતું જવાનું છે. પછીની લાઈન તેમાં પણ 81 લખવાના, 82 તમારે લખવાના, 83, 84, 85 તો લખેલા જ છે, 86, 87, 88, 89 ને 90 તે તમારે લખવાના છે અને સાથે સાથે બોલતું જવાનું. પછી જોઈએ ટ્રેનના ડબ્બામાં જવાબ લખવાના છે. પહેલો ડબ્બો શું કહે છે? 80 વત્તા 7, એટલે 80 ને 7 કેટલા થાય? 87. કેટલા થાય? 80 ને 7 87. તો અહીં આપણા ડબ્બામાં આવશે 8 ને 7 ને 87. પછી બીજો ડબ્બો જોઈએ, 80 વત્તા 4, એટલે 80માં 4 ઉમેરી તો કેટલા થાય? 80 ને 4 84, 8 ચોગડે 84, 8 દશક છે અને 4 એકમ છે, તો આપણે ટ્રેનમાં લખવાનું રહેશે. પછીનો ડબ્બો 80 વત્તા 2, 80 ને 2 82. પછીના ડબ્બામાં 80 વત્તા 9, 80માં 9 ઉમેરી તો કેટલા થાય? 89. 8 દશક છે, 9 એકમ છે. પછી છેલ્લો ડબ્બો 80 ને 5, 85. 8 ડે 5 ડે 85. પછી જોઈએ તરત પછીની સંખ્યા આપણે લખવાની છે. તરત પછીની સંખ્યા આપણે જોઈએ, અહીંયા આપણે પેલી સંખ્યા કઈ આપેલી છે? 89. તો 89 પછી કઈ સંખ્યા આવે? 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89 ને 90. તો આપણો જવાબ આવશે 90. 9 વડે મીંડે 90, તે અહીં પૂરી નાખવાનો છે તમારે. પછી જોઈ, અહીં 8 ડે 1 ડે 81 આપેલા છે, તો તેની પછી કઈ સંખ્યા આવશે? સરસ, 8 ડે 2 ડે 82, તે તમારે લખવાના રહેશે. પછી 84 આપેલા છે, તો તેના પછી કઈ સંખ્યા આવે? 8 ડે 5 ડે 85, તો 85 તમારે લખવાના રહેશે. પછી 8 ડે 3 ડે 83, 83 પછી કેટલા આવે? 84. 8 ડે 4 ડે 84. પછી જોઈએ તરત પહેલાની સંખ્યા લખો, જે સંખ્યા આપેલી હોય તેની પહેલાં કઈ સંખ્યા આવે તે આપણે જોવાની છે. તો અહીં આપણે પહેલાં કઈ સંખ્યા આપેલી છે? 8 ડે 5 ડે 85, તો તેની પહેલાં કઈ સંખ્યા આવશે? 81, 82, 83, 84 અને 85, તો 85 પહેલાં કઈ સંખ્યા આવી? 8 ડે 4 ડે 84, તો 84 આપણે લખવાના રહેશે. પછી 8 ડે 3 ડે 83, તો તેની પહેલાં કઈ સંખ્યા આવશે? હા, 8 ડે 2 ડે 82. પછી 8 ડે 7 ડે 87, તો એના પહેલાં કઈ સંખ્યા આવશે? 8 ડે 6 ડે 86. પછી 90 આપેલા છે, તો 90 પહેલાં કઈ સંખ્યા આવે? સરસ, 89. 8 ડે 9 ડે 89. પછી છેલ્લી 8 ડે 6 ડે 86 પહેલાં કઈ સંખ્યા આવે? 86 સુધીની સંખ્યા બોલી લેવાની. પછી તેના પહેલી કઈ સંખ્યા આવે? 8 ડે 5 ડે
85 આવશે। પછી હવે આપણે વચ્ચેની સંખ્યા જોવાની છે। અહીંયા આપણે પહેલાની અને પછીની આપેલી છે, વચ્ચે કઈ સંખ્યા આવશે તે આપણે લખવાની છે। અહીંયા આપણે આઠડે બગડે 82 પછી ખાલી જગ્યા આઠડે ચોગડે 84 આપેલા છે, તો વચ્ચે કઈ સંખ્યા આવશે? 82 83 84, તો વચ્ચે કઈ સંખ્યા આવી? 83। આઠડે તગડે 83, તે આપણો જવાબ બનશે। પછી આઠડે પાંચડે 85 પછી આઠડે સાતડે 87, તો વચ્ચે કઈ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો? સરસ, આઠડે જગડે 86। પછી જોઈએ બે આઠડા 88 ખાલી જગ્યા 90, વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે। હા, તો કઈ સંખ્યા આવશે? આઠડે નવડે 89 આવશે। પછી 86 ખાલી જગ્યા 88, તો વચ્ચે કઈ સંખ્યા આવશે? સરસ, આઠડે સાતડે 87 આવશે। તો આ આપણે વચ્ચેની સંખ્યા લખી। હવે જોઈએ વાંચો અને લખો, તમારે આ કોષ્ટક જોઈ જોઈને સામે લખવાનું છે। 8 દશક અને 9 એકમ એટલે કઈ સંખ્યા થાય? આઠડે નવડે 89, એવી રીતે લખવાનું છે સામે તમારે। પછી જોઈએ ઉદાહરણ પ્રમાણે જોડકા જોડો। અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે, 80 વત્તા 4 એટલે કેની સાથે જોડેલું છે? 8 દશક છે અને 4 એકમ છે, તો આઠડે ચોગડે 84। પછી તેવી જ રીતે 80 વત્તા 8, 80માં 8 ઉમેરી તો કેટલા થાય? 88, તો 8 દશક છે અને 8 એકમ છે, આ બાજુથી પણ જોડવાના અને આ બાજુ પણ જોડવાના, સ્કેલેથી હંમેશા જોડકા જોડવાના રહેશે। પછી 80 વત્તા 2 એટલે 8 દશક અને 2 એકમ, તો કઈ સંખ્યા બને? આઠડે બગડે 82। પછી 80 વત્તા 7, 8 દશક છે, 7 એકમ છે, તો કઈ સંખ્યા બની? આઠડે સાતડે 87। પછી છેલ્લી સંખ્યા 80 વત્તા 3, 8 દશક છે અને 3 એકમ છે, આઠડે તગડે 83।